Welcome to the world of digital electronics. Our topic is logic families of digital electronics. Digital electronics के अंदर जो आपने बात करी है, तो logic families जैसे कि RTL, DTL, TTL, CMOS आ बधाने digital electronics ना logic families तरीके ओळखवा मा आवे छे. Logic families એટલે કે એવા family કે જે different component ને combine કરી ને કોઈ પણ boolean इक्वेशन छे अथवा तो कोई पन लॉजिक ऑपरेशन छे ने कैरी आउट करी सके अथवा तो एने परफॉर्म करी सके प्रॉपर्ली एवा लॉजिक ने लॉजिक फेमिलीज तरीके ओळखवामां आवे छे. तो एनी अंदर आपणे आपणा फर्स्ट लॉजिक फेमिली एटले के आईटीएल विशे जो वात करीए तो आईटीएल लॉजिक गेट छे ए ट्रांजिस्टर नो उपयोग करे छे अने मल्टीपल इनपुट सिग्नल ने कम्बाइन करे छे. आ उपरांत एने एम्प्लिफाई करवानुं अने रिजल्टिंग सिग्नल ने इन्वर्ट करवानुं पण कार्य करे छे. इट ऑल्सो यूज एडिशनल ट्रांजिस्टर इज इन्क्लूडेड टू री इन्वर्ट ध आउटपुट सिग्नल. आउटपुट सिग्नल ने री इन्वर्ट करवा माटे एडिशनल ट्रांजिस्टर नो पण घणी वार उपयोग करवामां आवे छे. दिस कॉम्बिनेशन प्रोवाइड्स क्लीन आउटपुट सिग्नल एंड ईधर इन्वर्जन ओर नॉन इन्वर्जन एज नीडेड. के घणी वार केवुं थतुं होय छे के आ कॉम्बिनेशन छे ए आपणने इन्वर्जन अने नॉन इन्वर्जन बंने प्रोवाइड करतु होय छे. आईटीएल नी आपणे वात करीए छीए. आईटीएल गेट्स आर ऑलमोस्ट एज सीम्पल एज डीएल गेट्स. एटले के डीएल गेटनी जेटलू सीम्पल छे अने खूब ज इनएक्सपेन्सिव छे. आ एनो मुख्य बेनिफिट छे एवुं आपणे कही शकीए छीए. दे ओल्सो आर हेन्डी बिकॉज बोथ नॉर्मल एंड इन्वर्टेड सिग्नल आर ओफन अवेलेबल. खूब ज हेन्डी छे अने मेन बेनिफिट ई छे કે નોર્મલ અને ઇન્વર્ટેડ સિગ્નલ છે બે બહુ ઇઝીલી અવેલેબલ રહે છે. હાવેવર દે ડુ ડ્રો અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ કરંટ ફ્રોમ ધ પાવર સપ્લાય ફોર ઈચ ગેટ. મેન આનો જો ડિસએડવાન્ટેજ થોડો ઘણો પણ હોય ને એની આપણે વાત કરીએ તો એ છે કે પાવર સપ્લાય છે એમાંથી કરંટને મેક્સિમમ ડ્રો કરી લે છે. ઘણીવાર સિગ્નિફિકન્ટ અમાઉન્ટની અંદર ડ્રો કરે છે ઈચ ગેટના ઓપરેશન માટે. અનધર લિમિટેશન is that ITL gates cannot switch at the high speeds used by today's computer. ITL gate છે એને સ્વિચ નથી કરી શકાતા આજના જે કમ્પ્યુટર છે. although they are still useful in slower application. જ્યારે સ્લોઅર એપ્લિકેશનની આપણે વાત કરીએ ત્યારે ITLના જે ગેટ્સ છે એ ઉપયોગમાં લઈ શકાય છે એવું કહી શકાય છે. ઓલ્સો દે આર નોટ ડિઝાઇન ફોર લિનિયર ઓપરેશન. લિનિયર ઓપરેશન માટે તેને ડિઝાઇન કરવામાં નથી આવેલા એવું કહેવાય છે. આઈટીએલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ આર સમટાઇમ્સ યુઝડ એઝ ઇનએક્સપેન્સિવ સ્મોલ સિગ્નલ એમ્પ્લિફાયર્સ. સ્મોલ સિગ્નલ એમ્પ્લિફાયર તરીકે પણ એને ઉપયોગમાં લેવામાં આવે છે. ઓર એઝ ઇન્ટરફેસ ડિવાઇસીસ બિટવીન લિનિયર એન્ડ ડિજિટલ સર્કિટ. લિનિયર એન્ડ ડિજિટલ સર્કિટની અંદર એને બફર તરીકે અથવા તો ઇન્ટરફેસ ડિવાઇસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે એવું કહેવાય છે. તો આ વાત થઈ આઈટીએલના ઇન્ટ્રોડક્શનની. હવે આપણે વાત કરીએ આઈટીએલ લોજિક સર્કિટની, એટલે કે પ્રોપર લોજિક સર્કિટ વિશે જો આપણે વાત કરીએ તો વી કેન સે ધેટ રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક. આઈટીએલ ઇઝ અ ક્લાસ ઓફ ડિજિટલ સર્કિટ્સ બિલ્ટ યુઝિંગ રજિસ્ટર એઝ ધ ઇનપુટ નેટવર્ક એન્ડ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર મીન્સ બીજેટી. જે બીજેટી છે એને બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બંને બાજુ કરંટનું વહન કરી શકે છે. એટલે કે ઇટ ફ્લોઝ ધ કરંટ ઇન બોથ ડાયરેક્શન. તો જો બીજેટીની આપણે વાત કરીએ કે જેને આપણે અહીં સ્વિચિંગ ડિવાઇસ તરીકે વાપરીએ છીએ, બીજેટીના મુખ્ય બે ટાઈપ છે, એનપીએન અને પીએનપી. એનપીએન એટલે કે બે એન ટાઈપ સેમિકન્ડક્ટર અને એક પી ટાઈપ સેમિકન્ડક્ટરની મદદથી બનેલો હોય છે, જેની અંદર કરંટની ડાયરેક્શન છે એ બહારની બાજુ હોય છે, એને એનપીએન તરીકે ઓળખવામાં આવે છે. બીજા ટ્રાન્ઝિસ્ટરની આપણે વાત કરીએ તો બીજું ટ્રાન્ઝિસ્ટર છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર, કે જેની અંદર બે પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય છે અને એક એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય છે. આ ઉપરાંત એના ત્રણ ટર્મિનલની આપણે વાત કરીએ, ત્રણ રિજિયનની વાત કરીએ તો એ છે એમિટર, બેઝ અને કલેક્ટર. એના વિશે આપણે ઓલરેડી જાણીએ છીએ. તો અહીં આઈટીએલની અંદર રજિસ્ટરનો અને બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચિંગ ડિવાઇસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આઈટીએલ ઇઝ ધ અર્લીએસ્ટ ક્લાસ ઓફ ટ્રાન્ઝિસ્ટરાઇઝ ડિજિટલ લોજિક સર્કિટ યુઝડ. એટલે કે પહેલાંના સમયની અંદર જે ટ્રાન્ઝિસ્ટરાઇઝ ડિજિટલ લોજિક સર્કિટ યુઝ કરવામાં આવતી હતી એનો એક આ ભાગ છે.
अधर क्लासीस इन्क्लूड एट्ले कि जो बीजा क्लासीस नी आपणे वात करिए तो बीजा छे डीटीएल अने टीटीएल एट्ले कि डायोड ट्रांजिस्टर लॉजिक अने ट्रांजिस्टर ट्रांजिस्टर लॉजिक आ एना बीजा वर्जन छे एवुं कहेवामां आवे छे। त्यारबाद जो आपणे एडवांटेजिसनी वात करिए आईटीएल लॉजिकनी तो आईटीएल लॉजिक छे एना प्राइमरी एडवांटेज कंईक आ रीते छे कि इट इन्वॉल्व अ मिनिमम नंबर ऑफ ट्रांजिस्टर। कोईपण डिजिटल सर्किटने जो मित्रों डिजाइन करवामां आवे तो ए पण नक्की करवामां आवे छे कि केमां मेक्सिमम प्रमाणनी अंदर आपणे कॉस्टने घटाड़ी सकी कॉस्टने रिड्यूस करी सकी एटले के जो नंबर ऑफ लेस कम्पोनेंट आर यूज्ड देन वी केन रिड्यूस ग्रेटर अमाउंट ऑफ कॉस्ट विच इज यूज्ड फॉर मेन्युफेक्चरिंग। तो अहीं एक एनो ई एडवांटेज छे कि इट इन्वॉल्व अ मिनिमम नंबर ऑफ ट्रांजिस्टर विच वॉज एन इम्पोर्टंट कंसिडरेशन बिफोर इंटीग्रेटेड सर्किट टेक्नोलॉजी। के इंटीग्रेटेड सर्किट टेक्नोलॉजीनी जो आपणे वात करिए तो एनी अंदर तो एक જ આઈસી એટલે એક જ ચિપની અંદર ઘણા બધા કમ્પોનન્ટને ફેબ્રિકેટ કરી શકાતા હોય છે, પણ જો એની પહેલાંની ટેકનોલોજીની વાત કરીએ કે જ્યારે આઈસી નહોતી ત્યારે જો વધારે પ્રમાણમાં કમ્પોનન્ટને યુઝ કરવામાં આવે તો એની સ્પેસ છે એ થોડીક વધી જાય, એટલે કે જે તે ડિવાઇસ છે થોડુંક બલ્કી થઈ જાય, એનું મેન્ટેનન્સ વધી જાય, ઉપરાંત પ્રાઇસ છે એ પણ બટ ઓબ્વિયસ છે કે વધી જાય, અને પાવર કન્ઝપ્શન છે એ પણ થોડું વધી જાય કારણ કે સર્કિટની સાઇઝ વધી જાય તો દરેક કમ્પોનન્ટને આપણે સપ્લાય અલગથી આપવાની જરૂર પડે। તો આની અંદર મિનિમમ નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે એઝ ટ્રાન્ઝિસ્ટર્સ વર ધ મોસ્ટ એક્સપેન્સિવ કમ્પોનન્ટ ટુ પ્રોડ્યુસ। એ સમયે એવું હતું કે જ્યારે આઈસીની શોધ નહોતી થઈ ત્યારે ટ્રાન્ઝિસ્ટર છે એ ખૂબ એક્સપેન્સિવ કમ્પોનન્ટ એવું માનવામાં આવતું હતું। અર્લી આઈસી લોજિક પ્રોડક્શન યુઝ ધ સેમ એપ્રોચ બ્રીફલી બટ ક્વિકલી ટ્રાન્ઝિસ્ટર ટુ હાયર પરફોર્મન્સ સર્કિટ સચ એઝ ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક એન્ડ ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક। કે પછીના સમયમાં ડીટીએલ અને ટીટીએલની શોધ થઈ ગઈ હતી, ડીટીએલ એટલે કે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક અને ટીટીએલ એટલે કે ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક, સિન્સ ડાયોડ્સ એન્ડ ટ્રાન્ઝિસ્ટર વર નો મોર એક્સપેન્સિવ ધેન રજિસ્ટર ઇન આઈસી, બટ ઓબ્વિયસ વસ્તુ છે। હવે જો આપણે એની લિમિટેશનની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ધ ઓબ્વિયસ ડિસએડવાન્ટેજ ઓફ આરટીએલ ઇઝ ઇટ્સ હાઈ કરંટ ડિસિપેશન। આપણે પહેલાં વાત કરી કે એના સ્વિચિંગ ઓપરેશન માટે અથવા તો એના જે એકચ્યુઅલી ટ્રાન્ઝિયન્ટ ઓપરેશન માટે આરટીએલ છે એના ઇન્ડિવિડ્યુઅલ ગેટ માટે સ્વિચિંગ ઓપરેશન અથવા તો કોઈ પણ ઓપરેશન પરફોર્મ થાય ત્યારે મેઇન પાવર સપ્લાયમાંથી હાયર અમાઉન્ટ ઓફ કરંટ ડ્રો કરે છે, એટલે કે આપણે કહી શકીએ કે હાઈ કરંટ ડિસિપેશન છે એની અંદર। વેન ધ ટ્રાન્ઝિસ્ટર કન્ડક્ટ્સ ટુ ઓવરડ્રાઈવ ધ આઉટપુટ બાયઝિંગ રેઝિસ્ટર ધીસ રિક્વાયર્સ ધેટ મોર કરંટ ટુ બી સપ્લાઈડ ટુ એન્ડ હીટ ટુ બી રિમૂવડ ફ્રોમ આરટીએલ સર્કિટ। હવે જો મિત્રો ખૂબ જ એવિડન્ટ છે આ વસ્તુ કે પાવર ડિસિપેશન વધશે તો મોર કરંટ ટુ બી સપ્લાઈડ એટલે કે કરંટની સપ્લાય પછી વધારે આપણે કરવી પડશે કારણ કે ડિસિપેશન વધારે થાય પણ ઓપરેશન છે તે પરિપૂર્ણ કરવા માટે એટલો આપણે સપ્લાય આપવો પડશે। આ ઉપરાંત જે હીટ જનરેટ થશે એના માટે તમારે હીટ સિંકની પણ અલગથી વ્યવસ્થા કરવી પડશે, અધરવાઇઝ સર્કિટનું બ્રેકડાઉન પણ થઈ શકે છે। ઇન કોન્ટ્રાસ્ટ ટીટીએલ સર્કિટ મિનિમાઇઝ બોથ ઓફ ધીસ રિક્વાયરમેન્ટ। આના કરતાં વિપરીત જો વાત કરીએ તો ટીટીએલની અંદર આ કોઈ પ્રકારની વસ્તુની એટલે કે એક્સ્ટ્રા પાવર સપ્લાય આપવાની અથવા તો હીટ સિંકની કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડતી નથી, આપણે એવું કહી શકીએ છીએ। લાન્ચેસ્ટર સેઝ ધેટ ઇન્ટિગ્રેટેડ સર્કિટ આરટીએલ નોર ગેટ્સ વિચ હેવ વન ટ્રાન્ઝિસ્ટર પર ઇનપુટ મે બી કન્સ્ટ્રક્ટેડ વિથ એની રીઝનેબલ નંબર ઓફ લોજિક ઇનપુટ એન્ડ ગીવ્સ એન એક્ઝામ્પલ ઓફ એન ઇનપુટ નોર ગેટ। એટલે કે લાન્ચેસ્ટર એવું કહે છે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ આરટીએલ નોર ગેટ જે છે એને જો કન્સ્ટ્રક્ટ કરવામાં આવે રીઝનેબલ નંબર ઓફ લોજિક ઇનપુટની મદદથી તો એ આપણને 8 ઇનપુટવાળા નોર ગેટનું એક એક્ઝામ્પલ આપે છે એવું કહેવામાં આવે છે। સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ આરટીએલ નોર ગેટ કેન ડ્રાઈવ અપ ટુ ધ 3 અધર સિમિલર ગેટ્સ। એટલે કે જો સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે આરટીએલ નોર ગેટની મદદથી બનેલી છે એ 3 બીજા એના જેવા સિમિલર ગેટને ડ્રાઈવ કરી શકે છે। અલ્ટરનેટિવલી વી કેન સે ધેટ ઇટ હેઝ ઇનફ આઉટપુટ ટુ ડ્રાઈવ અપ ટુ 2 સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ આરટીએલ બફર। તો આપણે એવું પણ કહી શકીએ કે એની મદદથી 2 સ્ટાન્ડર્ડ આઈસી આરટીએલ બફરને પણ ડ્રાઈવ કરી શકાય છે, ઈચ ઓફ વિચ કેન ડ્રાઈવ અપ ટુ 25 અધર સ્ટાન્ડર્ડ આરટીએલ નોર ગેટ। કે જો આ 2 આઈસીને પ્રિપેર કરવામાં આવે અથવા તો જો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે તો
તો એવું કહેવામાં આવે છે કે 25 અધર સ્ટાન્ડર્ડ આઈટીએલ નોરગેટને પણ ડ્રાઈવ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે કહી શકીએ કે આઈટીએલને સૌથી ઓલ્ડેસ્ટ વર્ઝન ટ્રાન્ઝિસ્ટર લોજિક ફેમિલીનું માનવામાં આવે છે, કે જેની અંદર મેજર એડવાન્ટેજની વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટર ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે, એટલે કે સર્કિટ ખૂબ જ ઇનએક્સપેન્સિવ છે અને સ્પેસ પણ ઓછી રોકે છે. પરંતુ જો આપણે ડિસએડવાન્ટેજની વાત કરીએ તો દર વખતે ઓપરેશન માટે મેન પાવર સપ્લાયમાંથી કરંટ પર્ટિક્યુલર દરેક ગેટ માટે વધારે ડ્રો કરવામાં આવે છે, એટલા માટે પાવર સપ્લાયની રિક્વાયરમેન્ટ પણ વધી જઈ છે અને હીટ જે જનરેટ થઈ છે હીટને પણ ડિસિપેટ કરવી પડે છે, એના માટે અલગથી હીટ સિંકની પણ જરૂરિયાત પડે છે. તો આ આપણે વાત કરી આપણા આરટીએલ લોજિકની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીટીએલ એટલે કે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક વિશે વાત કરશું અને તે કઈ રીતે યુઝફુલ છે, નવા વર્ઝન પ્રમાણે કઈ રીતે સિંક કરી શકે છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ સાથે, એના વિશે પણ આપણે થોડી ડિટેલમાં માહિતી